જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર ધોરણ દસ વિજ્ઞાન વિષયનું દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષા બે હજાર બાવીસની લેવાની છે એમના માટે બોર્ડ દ્વારા જે નમૂનાનું પ્રશ્ન બહાર પાડવામાં આવેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો વધારે સમય ના લેતા આપણે ચાલુ કરીએ નમૂનાના પ્રશ્ન પેપરનું સોલ્યુશનની મિત્રો દ્વિતીય પરીક્ષા માટે તમને ઘણા બધા હેલ્પફુલ સાબિત થઈ શકે એવા પેપર છે એ દરેક જિલ્લા જિલ્લાવાઇઝ આપણે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એના ઉપર મૂકી દીધેલા છે તો તમે વિઝિટ કરી શકો છો ને તમે ડાઉનલોડ કરી શકો છો અને આ જે નમૂનાનું પ્રશ્ન પેપર છે એની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અત્યારે આપણે ચાલુ કરીએ વિભાગ એની તો એ આખો હેતુલક્ષી પ્રશ્નો આધારિત છે ચોવીસ માર્કનો જેની અંદર મિત્રો પેલો ક્વેશ્ચન આપેલો છે કે નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી તો એની અંદર જવાબમાં ડી આવશે પ્રવાહી કુતર પેટ્રોલિયમ વાયુનું દહન એક ભૌતિક ફેરફાર નથી એના પછી મિત્રો બીજો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સંયોજનોમાં ઓએસ ક્રિયાશીલ સમૂહ હોય છે તો એની અંદર જવાબમાં આવશે બી બ્યુટેનોલ એના પછી ત્રીજો ક્વેશ્ચન પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું છે સંપૂર્ણ પાચન થાય તો એની અંદર જવાબમાં આવે છે ડી નાનું આંતરડું એના પછી મિત્રો ક્વેશ્ચન થર્મલ પાવર પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતું બળતણ કયું છે તો એની અંદર જવાબ આવશે એ બળતણ એના પછી મિત્રો પાંચ નંબરનો ક્વેશ્ચન શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે આપેલ પૈકી શું પસંદ કરશો તો એની અંદર જવાબ આવશે બી બહિર્ગોળ લેન્ચ અને છ નંબરનો ક્વેશ્ચન ગુરુ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ ક્યાં લેન્ચના સસમાં છે પહેરતી હશે તો એની અંદર જવાબમાં આવશે ડી એના પછી મિત્રો સાચા બને એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો એની અંદર સાત નંબરની ખાલી જગ્યા આપેલી છે કે આલ્કાઇન સમાન ધર્મી શ્રેણી પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે તો એની અંદર જવાબમાં આવશે ઇથાઇન એના પછી આઠ નંબરની ખાલી જગ્યા છે મેન્ડેલીફના આવત નિયમ મુજબ તત્વોના ગુણધર્મોના તેમના ખાલી જગ્યાના આવતીય વિધેયો છે તો એની અંદર જવાબમાં આવશે પરમાણુક ક્રમાંક પરમાણવીય ક્રમાંક એના પછી મિત્રો નવ નંબરની ખાલી જગ્યા મંદ એચ સીએલથી જઠરની અંદરની દીવાલનું રક્ષણ ખાલી જગ્યા દ્વારા થતું હોય છે તો એની અંદર જવાબમાં આવશે શ્લેષ્મ એના પછી મિત્રો દસ નંબરનો ક્વેશ્ચન લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ અને સંતતિમાં ઉતરી આવે છે તો એની અંદર જવાબમાં આવશે જનીન એના પછી મિત્રો અગિયાર નંબરનો નો ક્વેશન પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થાય તો કોણ ખાલી જગ્યા હશે તો એની અંદર જવાબમાં આવશે નેવ અને 12 નંબરનો ક્વેશ્ચન સોલર પેનલ તૈયાર કરવા માટે સોલર સેલના આંતરિક જોડાણમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એની અંદર જવાબમાં આવશે ચાંદી એના પછી મિત્રો વાક્યો ખરા છે કે ખોટા એ તમારે જણાવવાનું છે તો એની અંદર મિત્રો સૌથી પહેલા 13 નંબરનું વિધાન આપેલું છે કે છોધાયેલા 118 તત્વો તમામ કુદરતી છે તો એ વિધાન છે ખોટું છે એના પછી

એના પછી મિત્રો નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ પૂછાયેલા છે તો ચીએનજીનું પૂરું નામ તો એનું પૂરું નામ છે ચેન્ટ્રલ નર્વસ સિસ્ટમ શું આવશે ચેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એના પછી મિત્રો જીવાશ્મનનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એની અંદર ફોશિલ ડેન્ટિંગ આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ થાય છે એના પછી મિત્રો ઓગણીસ નંબર નો ક્વેશ્ચન આપેલો છે કાર્ય સદ્રશ અંગેનું એક ઉદાહરણ આપો તો સામાચીડિયાની પાંખ અને પક્ષીની જે પાંખ છે એ કાર્ય સદ્રશ અંગનું એક બેસ્ટ ઉદાહરણ કહી શકાય એના પછી મિત્રો વીસ નંબરનો ક્વેશ્ચન આપેલો છે કે મને ઓળખો હું વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતું એક સાધન છું તો એની અંદર જવાબમાં આવશે એમીટર એના પછી મિત્રો છીએનજી નું પૂરું નામ પૂછેલું છે છીએનજી નું પૂરું નામ તો ચેનજીનું પૂરું નામ થઈ છે કોમ્પ્રેસ્ડ કોમ્પ્રેચરલ ગેચ કોમ્પ્રેનની વ્યાખ્યા પૂછેલી છે તો જૈવિક વિચાલનની વ્યાખ્યા જોઈએ તો મિત્રો શીર્ષ પોષક સ્તર સાથે સંબંધિત સજીવોના શરીરમાં સંચય થતા આ જે રસાયણો છે એને જૈવિક વિચાલન તરીકે ઓળખવામાં આવે છે શીર્ષ પોષક સ્તર સાથે સંબંધિત સજીવોના શરીરમાં સંચય થતા આ જે રસાયણો છે એને જૈવિક વિચાલન કહેવામાં આવે છે એના પછી પર્યાવરણને બચાવવાના પાંચ આર પૈકી કોઈ પણ એક આરનું નામ આપો તો તમે રીડ્યુ છે એવું બધું લખી શકો ઓકે એક આરનું નામ રીડ્યુ અને સોવીસ નંબરનો નો ક્વેશન વિભાગ એની અંદર છેલ્લો ક્વેશ્ચન જોડકું તમને પૂછેલું છે તો સ્પર્શાનું વર્તન તો એની અંદર જવાબમાં આવશે સી લજામણીના પુષ્પ સ્પર્શ કરતા સાથે બીડાન થઈ જવું લજામણીનું જે પુષ્પ છે એને આડો એટલે બીડાઈ જશે એના પછી રસાયણનું વર્તન તો એની અંદર એ આવશે પરાગ નલિકાની બીજાંડ કે અંડક તરફ વૃદ્ધિ તો મિત્રો આપણે ધોરણ દસ વિજ્ઞાનનું જે પેપર હતું એની અંદર સંપૂર્ણ વિભાગ એ સોલ્યુશન જોઈએ હવે ટૂંક જ સમયની અંદર વિભાગ બી સી અને ડી ઈ છે એનું સોલ્યુશન આવી જશે ઓકે તો ચેનલ ઉપર નવા આવેલા હોય તો અત્યારે જ ચેનલને છે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હશે તો સૌથી પહેલા તમને આ ચેનલ ઉપર મળી રહેશે અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ટચ કરીને તમે મેળવી શકો છો તો આભાર આ વિડીયો જોવા માટે મળીશું કોઈ આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત